नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ अंदर पाठ 13 विज्ञान विषय के अंदर चुंबक साथ गंभीर एनी अंदर अपने आगला लेक्चर में अंदर चुंबक એટલે શું, चुंबक ની શું કઈ રીતે થઈ હતી, चुंबक જે છે એ चुंबक નો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ, હોકા યંત્ર એટલે શું, એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે આગળનો ટોપિક છે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું. આપણે ચુંબકના ધ્રુવો વિશે આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ ચુંબકને ધ્રુવો કોને કહેવાય, ચુંબકના ધ્રુવો કેટલા છે. તો તમે જાણો છો કે મુખ્યત્વે નદીઓ ચુંબક છે તો એ નદીઓ ચુંબકની અંદર ચુંબકીય ધ્રુવો બે હોય છે, એક એમ અને એક એસ. એમ એટલે ઉત્તર ધ્રુવ, એસ એટલે દક્ષિણ ધ્રુવ. નોર્થ ઉપરથી તેની સંજ્ઞા આપણે એમ અને દક્ષિણ સાઉથ ઉપરથી તેની સંજ્ઞા એસ આપવામાં આવે. ચુંબકની અંદર જે એના જે ધ્રુવો એમ અને એસ છે ત્યાં બીજા ચુંબકના બીજા ભાગ કરતાં ચુંબકીય શક્તિ વધુ હોય છે, એટલે કે ત્યાં આકર્ષણનો ગુણધર્મ વધુ જોવા મળે છે. તો આ ચુંબકની અંદર એમના સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે, તો કે ભાઈ સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે તે સાબિત કરવું. તો એના માટે સાધન સામગ્રીની અંદર આપણે બે ગતિય ચુંબક, એક લાકડાનું સ્ટેન્ડ જે આકૃતિમાં દર્શાવેલું છે અને એક દોરીની જરૂર પડશે. સૌ પ્રથમ એક ગતિય ચુંબક લો. એ ગતિય ચુંબકને વચ્ચેથી દોરી વડે બાંધો અને આકૃતિમાં દર્શાવેલ મુજબ લાકડાના સ્ટેન્ડ પર મુક્ત રીતે ફરી શકે તેમ અને હલનચલન કરી શકે તે રીતે આકૃતિમાં દર્શાવેલ મુજબ બાંધો. ત્યારબાદ હવે કીધું કે પ્રમાણે કે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડાયેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવો, એટલે કે જે ગજિયો ચુંબક છે એને મુક્ત રીતે ફરી શકે તેમ સ્ટેન્ડ ઉપર લટકાવવામાં આવે તો તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે. મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલો ગજિયો ચુંબક એકદમ સ્થિર થઈ જાય ત્યારે આપણા હાથની અંદર રહેલો આ એક બીજો ચુંબક જે ગજિયો ચુંબક છે, હવે એની અંદર ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવવાનો છે. તો અસમાન ધ્રુવો છે. હવે ધારો કે હું હાથમાં રાખેલો જે આ ગજિયો ચુંબક છે એનો આ એસ છે અને આપણા આ ઉત્તર છે, એટલે કે આ એસ ધ્રુવ દક્ષિણ ધ્રુવ અને આ ઉત્તર ધ્રુવ છે. તો દક્ષિણ ધ્રુવને ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક લાવવાનો પ્રયત્ન કરું છું. તો હાથમાં રાખેલો ગજિયા ચુંબક અને સ્ટેન્ડ ઉપર લટકાવેલા ગજિયા ચુંબકનો જે ધ્રુવો છે તે કેવા છે, સમાન છે કે અસમાન. તમે જુઓ છો કે આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે અને તેના કારણે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થવાથી લાકડાની પટ્ટી પર સ્ટેન્ડ ઉપર
નજીક આવે છે. તો એ જ રીતે પછી ઉત્તર ધ્રુવની નદી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નદી દક્ષિણ ધ્રુવ લાવો અને શું થાય છે તેનું અવલોકન અવલોકન પુસ્તકની અંદર નોંધો. તો કે જે જુદી પરિસ્થિતિની અંદર ધારો કે ત્રીજી પરિસ્થિતિની અંદર જે લટકાવાનો બધો ચૂલો છે તેનો આ દક્ષિણ ધ્રુવ છે અને આપણા હાથમાં રાખેલો જે ગ્રહીય ધ્રુવ છે એ ગ્રહીય ધ્રુવનો પણ દક્ષિણ ધ્રુવ એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરો. તો જ્યારે હાથમાં રાખેલા ગ્રહીય ધ્રુવ છે એને જ્યારે લટકાવેલા ગ્રહીય ધ્રુવની નજીક લાવવાના પ્રયત્ન કરશો તો આ એસ ધ્રુવ એટલે કે દક્ષિણ ધ્રુવ અને આનો પણ દક્ષિણ ધ્રુવ એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરશો તો એ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. આકર્ષણ થાય છે એટલે કે
સોરી અહીંયા અપા પ્રશ્ન થાય છે તો સમાન ધ્રુવો જે છે એમની વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવોની વચ્ચે આકર્ષણ થાય છે એમ ચોક્કસપણે આપણે સાબિત કરી શકીએ દરેક વિદ્યાર્થીઓ આજે પ્રયોગ છે તે પ્રયોગ પોથીમાં પણ આપેલો છે તો દરેકે પ્રયોગ પોથીમાં લખી દેવું